માથાના ભાગે ધોકા વડે મારીને લૂંટ મચાવીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા બની જવા પામી છે ત્યારે કડી તાલુકાના ઇન્દ્રાળ ગામના વતની બળદજ ઠાકોર કે જેઓ ઉમિયા એસ્ટેટની અંદર સિક્યુરિટીની નોકરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે બળદેવજી ઠાકોર પોતાના ઘરેથી નીકળીને ઉમિયા એસ્ટેટ ખાતે પહોંચ્યા હતા જ્યાં ઉમિયા એસ્ટેટની મુખ્ય ઓફિસ ખાતે તેઓ નોકરી કરે છે જેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં કર્મચારીએ ઓફિસનું તથા રૂમોનું લોક મારીને પોતાના ઘરે ગયા હતા જે ઓફિસ ઉપર સિક્યુરિટી તરીકે નોકરી કરતા બળદેવજી ઠાકોર એસ્ટેટની અંદર બે થી ત્રણ ચક્કર મારી ઉમિયા એસ્ટેટની અંદર બળદેવજી ઠાકોર એસ્ટેટની ઓફિસની બહાર કેન્ટીંગ આવેલ છે જ્યાં કેન્ટીંગની અંદર ખાટલા ઉપર જેવા બેઠા હતા અને અચાનક જ એક ઇસમે તેઓના માથાના ભાગે ધોકા જેવું મારીને તેઓને ઇજાગ્રસ્ત બનાવ્યા હતા જ્યાં બળદેવજી ઠાકોરે પાછળ ફરીને જોતા તેમની પાછળ ચાર થી પાંચ ઈસમો હાથમાં ધોકા અને સળિયા લઈને ઉભા હતા જેઓને માથાના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું જ્યાં લૂંટારુઓ કહેતા હતા કે તને મારી કાઢવાનું નથી તું બોલીશે જ્યાં બળદેવજી ઠાકોર ખાટલામાં જ પડી રહ્યા હતા અને અર્ધબેભાન હાલતમાં જોવા મળતા હતા જ્યાં તેમનો દીકરો જગદીશ પણ ત્યાં આગળ આવી પહોંચ્યો હતો જે બાબતે બળદેવજીએ તેમના પુત્રને જણાવ્યું કે તું કેમ આવ્યો છે તો જગદીશે કહ્યું કે તમે હજુ ઘરે પહોંચ્યા ન હતા એટલે હું તપાસ કરવા અહીં આવ્યો હતો ત્યારે બળદેવજી ઠાકોરે ઉમિયા એસ્ટેટના કર્મચારીઓને ફોન કરીને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું જ્યાં ઓફિસના સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં બળદેવજી ઠાકોરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ઓફિસની અંદર તલાશી કરતા ત્રણ ઓફિસોના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને ઓફિસની અંદર તૂટેલ ફૂટેજ તેમજ અસ્તવ્યસ્ત હાલત જોવા મળી હતું જ્યાં તેઓને માલિકને જાણ કરતા માલિક પણ આવી પહોંચ્યા હતા જ્યાં માલિક પણ ઓફિસની અંદર તિજોરીઓની અંદર તલાશી કરતા માલુમ પડ્યું કે તિજોરીની અંદર મુકેલ એક લાખ સાઠ હજાર રોકડ માલુમ થયું હતું અને સિક્યુરિટીને મોબાઈલની પણ થઈ હોવાનું માલુમ થયું હતું ત્યારે સમગ્ર ઘટનાક્રમે નંદાસણ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને તલાશી હાથ ધરી હતી તસ્કરો સિક્યુરિટી ઉપર હુમલો કરીને લૂંટ મચાવી જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામે છે બ્યુરો રિપોર્ટ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ